ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામ નજીકથી એક શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે પોલીસે આછોદ ગામના બે ઈસમોને પણ 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટેની સૂચના મળી હતી, જે અંતર્ગત વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર ઓએનજીસી કોલોની નજીક આવતા દેનવા ગામ તરફ જતા એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી ટેમ્પામાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ ઉપર બેસેલ ઈસમને મુદ્દામાલ બાબતે પૂછતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ત્યારે વાગરા પોલીસે જુબેર ઇસ્માઇલ પટેલ અને સંજય રતિલાલ વસાવા નામના ઈસમો પાસે ટેમ્પોમાં ભરેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી ટેમ્પામાં ભરેલ આ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કેટલાક ભાગો મળી કુલ 1200 કિલોગ્રામ લોખંડ જેની કિંમત 48,000 તેમજ મુદ્દામાલ ભરેલ ટેમ્પો જેની આશરે 5 લાખ કિંમત સાથેનો કુલ 5,48,000 નો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.